હેલો મિત્રો મારા કિચનમાં આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું આજની આપણી રેસિપી છે કાઠિયાવાડી ઊંધિયું ઊંધિયું એ ગુજરાતની ફેમસ ડીશ છે અને આ ઊંધિયું એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ આપણે કાઠિયાવાડી રીતથી બનાવીશું ટ્રેડિશનલ જે કાઠિયાવાડી ઊંધિયું બનતું હોય છે એ રીતે આપણે બનાવીશું ઊંધિયું એ વાર તહેવારે અને લગ્ન પ્રસંગમાં બનતું હોય છે અને ખાસ કરીને શરદ પૂનમ અને ઉત્તરાયણ ઉપર બનતું હોય છે તો તમે આ કાઠિયાવાડી ઊંધિયું એકવાર જરૂર ટ્રાય કરજો ચાલો રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલા અહીંયા મેં બધા શાકભાજી લઈ લીધા છે આ રીતે મેં બધા દાણાને પણ સરસ રીતે સાફ કરી લીધા છે અહીંયા મેં વાલ પાપડી લઈ લીધી છે અને વાલ પાપડી પણ લઈ લીધી છે અને એના દાણા પણ સાથે સાથે લઈ લીધા છે આ બંને મેં 100 ગ્રામ લઈ લીધા છે સાથે જ અહીંયા મેં 100 ગ્રામ ગુવારને પણ સારી રીતે કટકા કરીને સાફ કરી લીધો છે અહીંયા અત્યારે ચણાની સિઝન છે લીલા ચણાની તો મેં 100 ગ્રામ જેટલા લીલા ચણાના દાણા પણ લઈ લીધા છે જો તમારી પાસે અવેલેબલ હોય તો એડ કરવાના અહીંયા મેં 100 ગ્રામ જેટલા લીલા વટાણા લઈ લીધા છે અને ત્યારબાદ ટીંડોળાને આ રીતે મેં 2 ભાગમાં કટકા કરીને સમારી લીધા છે અને 100 ગ્રામ તુવેરના દાણા લઈ લીધા છે ત્યારબાદ અહીંયા કોબીજને ફ્લાવર મેં 50-50 ગ્રામ જેટલું લઈ લીધું છે અહીંયા બધું શાકભાજી આ રીતે મેં સરસ રીતે ધોઈને તૈયાર કરી લીધું છે હવે આપણે આગળની સામગ્રી જોઈ લઈએ તો અહીંયા મેં કંદમૂળ અને કેળા લઈ લીધા છે તો અહીંયા મેં 100-100 ગ્રામ જેટલું બધું લીધું છે તો રતાળું સુરણ કાચા કેળા બટેટા અને સકરિયા લઈ લીધા છે અને કેળા સકરિયા અને બટેટાને ગોળ ચિપ્સમાં કટ કરીને લઈ લીધા છે અને રતાળું અને સુરણને આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધા છે તો આપણા આ કંદમૂળ અને કેળા પણ તૈયાર છે અને અહીંયા અમે પૂરવા માટે મરચાં અને રીંગણને તૈયાર કરી લીધા છે મરચાંને આ રીતે અંદરથી બીજાને નસો કાઢી લીધી છે અને રીંગણને પણ આ રીતે દીટા કાઢીને તૈયાર કરી લીધા છે તો સૌ પ્રથમ આપણે મરચાંનો મસાલો બનાવી લઈશું તો મસાલો બનાવવા માટે અહીંયા મેં 3 ચમચી બેસન લઈ લીધો છે આ જ મસાલામાંથી આપણે રીંગણનો પણ મસાલો બનાવીશું તો અહીંયા લોટ હું વધારે જ લઈ રહી છું તો 3 ચમચી આપણે બેસન લઈ લઈશું અને ત્યારબાદ તેમાં 1/2 ચમચી હિંગ 1 ચમચી ધાણાજીરું પાવડર 1/2 ચમચી હળદર અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું હવે એમાં 2 ચમચી લીંબુનો રસ એડ કરીશું અને ત્યારબાદ એમાં ખાંડ એડ કરીશું અહીંયા લીંબુ અને ખાંડ આગળ પડતા હોય છે તો આ રીતે એડ કરવાથી મરચાં અને રીંગણ સરસ રીતે ભરાઈ જશે અને ટેસ્ટ પણ સરસ આવે છે હવે જરૂર મુજબ તેલ ઉમેરીને મસાલો તૈયાર કરી લેવાનો છે આ રીતનું હવે આ મસાલાને આપણે મરચાંમાં ભરી લઈશું તો આ રીતે મરચાંને થોડા જગ્યા બાકી રાખીને સરસ રીતે ભરી લેવાના છે કારણ કે બાદમાં ફૂલશે એટલે થોડી જગ્યા બાકી રાખવાની છે હવે આ રીતે મેં બધા મરચાંને ભરીને તૈયાર કરી લીધા છે હવે બાકી વધેલો મસાલો છે એમાંથી જ આપણે રીંગણ ભરવાના છે તો એમાં આપણે 1 ચમચી આદું લસણ અને મરચાંને પેસ્ટ ઉમેરી દઈશું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અહીંયા મેં આદું મરચાં અને લીલા લસણની પેસ્ટ લીધી છે હવે એમાં આપણે આ મસાલાથી રીંગણને ભરી લેવાના છે અહીંયા તમે જે રીતને રીંગણ તમને પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અહીંયા હું આવી જ રીતે બધા રીંગણને સ્ટફ કરી લઈશ અને આવી રીતે મેં બધા રીંગણને ભરીને તૈયાર કરી લીધા છે અને જે મસાલો વધ્યો છે આપણે બાદમાં ઊંધિયામાં એડ કરીશું હવે આપણે મેથીના મૂઠિયા બનાવવાની તૈયારી કરી લઈએ તો એના માટે 1 બાઉલમાં આપણે 1 વાટકી બેસન લઈ લઈશું અને 1/2 વાટકો આપણે ઘઉંનો કરકરો લોટ એડ કરવાનો છે જો ઘઉંનો કરકરો લોટ ન હોય તો તમે 2 ચમચી સૂજી પણ એડ કરી શકો છો અને ત્યારબાદ ચીની સમારેલી મેથી એડ કરીશું અહીંયા મેં 1 બાઉલ ભરીને મેથી લીધી છે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું 1 ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરીશું જે આપણે બનાવેલી રાખી છે એ જ એડ કરીશું અને ત્યારબાદ તેમાં લીંબુનો રસ એડ કરીશું મેથી મૂઠિયામાં લીંબુ અને ખાંડનું પ્રમાણ આગળ પડતું હોય છે જેથી કરીને આપણે ઊંધિયાની ગોળીઓ સરસ લાગે છે તો 2 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી ખાંડ એડ કરી દઈશું
ત્યાર બાદ તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને ત્યાર બાદ 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું ત્યાર બાદ તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને આ બધું સરસ રીતે મિક્સ કરીને આપણે આનો લોટ તૈયાર કરી લેવાનો છે જે રીતે આપણે રોટલી કે પરાઠાનો લોટ બનાવતા હોય એ રીતે આપણાનો લોટ તૈયાર કરી લેવાનો છે તો આ બધું સરસ રીતે મિક્સ કર્યા બાદ થોડું થોડું પાણી એડ કરીને લોટને મિક્સ કરતું જવાનું છે તો તમે જોઈ શકો છો કે સરસ રીતે મેં લોટને મિક્સ કરી લીધો છે હવે આને આપણે તેલ એડ કરીને સરસ રીતે મસળીને તૈયાર કરી લેવાનો છે તમે જોઈ શકો છો કે આ રીતે મેં રોટલી અને પરાઠાનો જે રીતે લોટ હોય છે એ રીતનો રાખ્યો છે હવે એમાંથી આપણે એની ગોળીઓ બનાવી લઈએ તો અહીંયા નાની સાઈઝની આપણે ગોળી બનાવીશું અહીંયા હું રાઉન્ડ શેપમાં બનાવું છું જો તમને લાંબી પસંદ હોય તો લાંબી પણ બનાવી શકો છો હવે આવી જ રીતે આપણે બધી ગોળીઓ બનાવીને તૈયાર કરી લઈશું હવે આપણે બધી ગોળીઓ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે આ ઊંધિયું કુકરમાં બનાવવાના છીએ તો આપણે ગોળીઓને પણ કુકરમાં જ તળી લઈશું અને બાદમાં એ તેલમાં આપણે ઊંધિયાનો વઘાર કરી દઈશું તો આ રીતે કુકરમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો એમાં આપણે બધી ગોળીઓનો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ધીમા તાપે તળી લેવાની છે જેથી કરીને તે અંદર સુધી સરસ રીતે ચડી જાય અને ગોલ્ડન કલર આવી જાય ત્યારબાદ આપણે એને કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બધી ગોળીઓને ફ્રાય કરી લઈશું હવે ત્યારબાદ તેમાં આપણે સૌથી પહેલા બટેટાને ફ્રાય કરી લેવાના છે આ રીતે કંદમૂળાને કેળાને ફ્રાય કરીને એડ કરવાથી ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આવી જ રીતે આપણે બટેટા સુરણ શક્કરિયા કાચા કેળા આ બધું ફ્રાય કરી લેવાનું છે તો ઉપરનું થોડું પડ થોડું કમતું ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે કાઢી લઈશું અને કેળાને પણ એવી રીતે ફ્રાય કરી લઈશું અહીંયા આપણે ગેસની આંચ બિલકુલ સ્લો રાખવાની છે ત્યારબાદ આપણે રતાળું એડ કરી દઈશું અને સુરણ એડ કરી દઈશું આ બંનેને પણ આપણે ઉપરને ઉપર ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે તો આવી રીતે મેં બધા કંદમૂળ અને કેળાને ફ્રાય કરી લીધા છે હવે ત્યારબાદ આપણે ભરેલા મરચાંને એડ કરીને ફ્રાય કરી લઈશું મરચાંને પણ આપણે એક મિનિટ માટે ઉપરથી થોડી ડિઝાઇન આવી જાય અને અંદરનો મસાલો થોડો શેકાઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે આ રીતે ઉપર થોડી ડિઝાઇન આવી જાય ત્યારબાદ આપણે બધા મરચાંને બહાર કાઢી લઈશું ત્યારબાદ એ જ તેલમાં આપણે વઘાર કરીશું તો તેમાં અડધી ચમચી હિંગ અને 2 સૂકા લાલ મરચાં 2 તમાલપત્ર અને 2 દાદિયા એડ કરી દઈશું જો તમને પસંદ હોય તો રાઈ એડ કરી શકો છો મેં અહીંયા યુઝ નથી કર્યો આપણો મસાલા સંતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે બધા શાકભાજી એડ કરીશું સૌથી પહેલાં આપણે અહીંયા 3 ચમચી આદુ લસણ અને મરચાંનો પેસ્ટ એડ કરી દઈશું અહીંયા મેં આદુ મરચાં અને લીલા લસણનો ઉપયોગ કર્યો છે જો તમને પસંદ હોય તો સૂકું લસણ પણ એડ કરી શકો છો અહીંયા મેં લીલા લસણનો ઉપયોગ કર્યો છે હવે આપણે પેસ્ટ થોડીક સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં બધા શાકભાજી એડ કરી દઈશું તો સૌથી પહેલા આપણે દાણાવાળા શાકભાજી ટીંડોળા અને કોબીજ ફ્લાવર ને ચણાને બધું એડ કરી દઈશું અહીંયા અત્યારે લીલા ચણાની સિઝન છે તો મેં લીલા ચણાનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આવી જ રીતે આપણે બધા શાકભાજીને એડ કરી દેવાના છે અહીંયા હું ટ્રેડિશનલ જે કાઠિયાવાડી ઊંધિયું બનતું હોય છે એની રેસીપી બતાવી રહી છું જો તમને આ રેસીપી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી ઊંધિયાની રેસીપી કેવી લાગી તો આ રીતે બધા શાકભાજી એડ કર્યા બાદ આપણે એમાં મસાલા એડ કરીશું તો આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે અહીંયા મુઠિયાને તળવા માટે અલગ કડાઈ કે લોયાનો ઉપયોગ નથી કર્યો આપણે કુકરમાં સીધું ડાયરેક્ટ ઊંધિયું બનાવ્યું છે સૌથી પહેલાં આપણે એમાં
ગોળીઓ તળી લીધી અને બાદમાં બધા શાકભાજી તળીને એ જ કુકરમાં આપણે વઘાર કરી લીધો છે તો વધારાનું તેલ પણ બગડતું નથી. હવે એમાં અડધી ચમચી હળદર એડ કરી દઈશું. ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરી દઈશું. અહીંયા મેં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે જેનાથી આપણા ઊંધિયન કલર પણ સરસ આવે છે. અને 1 ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું. અહીંયા મેં ગરમ મસાલાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. ગરમ મસાલાનો ઉપયોગ કરવાથી આપણા ઊંધિયાનો જે રિયલ ટેસ્ટ હોય છે એ નથી આવતો. તો મેં ઊંધિયામાં ગરમ મસાલાનો બિલકુલ ભી ઉપયોગ નથી કર્યો. હવે ત્યારબાદ આપણે ફ્રાય કરેલી બધી વસ્તુ એડ કરી દઈશું. સૌથી પહેલા આપણે મેથી મુઠ્ઠી એડ કરી દઈશું અને બધા તળેલા શાકભાજી એડ કરી દઈશું. આપણે અહીંયા મરચાને અત્યારે એડ નથી કરવાના અને રીંગણને પણ આપણે બાદમાં એડ કરીશું. તો હવે આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે. આપણે બધા શાકભાજી કેટલા સુંદર લાગી રહ્યા છે. ત્યારબાદ તેમાં આપણે પાણી એડ કરીશું. તો અહીંયા આપણે આ ઊંધિયું કુકરમાં બનાવવા જઈ રહ્યા છીએ તો આમાં પાણીની વધારે જરૂરત નથી પડતી. તો આપણું શાકભાજી ડૂબી જાય એટલું જ આપણે પાણી અહીંયા એડ કરવાનું છે. તો આ રીતે શાક બધું ડૂબી જાય એટલું પાણી એડ કરીશું. અને ત્યારબાદ આપણે એમાં ઉપરથી રીંગણ એડ કરીશું. આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે રીંગણ આપણે ઉપર જ એડ કરવાના છે જેથી કરીને અંદર એડ કરીશું તો એ શાકમાં ફેડાઈ જશે અને છૂંદો થઈ જશે. તો આ રીતે રીંગણને ઉપરથી એડ કરીને આપણે પકવવાના છે. હવે ત્યારબાદ તેમાં આપણે ઊંધિયાના માપનું મીઠું એડ કરી દઈશું. તો આપણે અહીંયા મીઠાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. તો આ રીતે હું 1/2 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશ. હવે મીઠું એડ કર્યા બાદ આપણે થોડું મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું. અહીંયા લીંબુનો રસ અને ખાંડનો ટેસ્ટ આગળ પડતો હોય છે તો આ રીતે 1 લીંબુનો રસ અને ખાંડ એડ કરી દઈશું. અહીંયા હું 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશ. તમને જે રીતે ખાટું મીઠું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો. આ રીતે લીંબુ અને ખાંડ ઉમેર્યા બાદ આપણે ઊંધિયાને સરસ રીતે થોડું મિક્સ કરી દઈશું અને કુકરનું ઢાંકણ ઢાંકીને આને આપણે 15 મિનિટ માટે ધીમા ગેસ ઉપર થવા દેવાનું છે. એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની આંચ બિલકુલ ધીમી રાખવાની છે જેથી કરીને બધા જ ફ્લેવર બધા શાકભાજીમાં સરસ રીતે બેસી જાય અને આપણા ઊંધિયું સરસ બને છે. તો આ રીતે ધીમા ગેસ ઉપર આપણે એને 15-20 મિનિટ માટે થવા દઈશું. અને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે 15-20 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે. તો આપણે જે મસાલો વધારે રાખ્યો હતો રીંગણ ભરતા એ આપણે આ રીતે હાથોની મદદથી મસળીને એડ કરી દઈશું જેનાથી આપણો ઊંધિયાનો રસો એકદમ ઝાટો બને છે ગ્રેવી વાળો. તો આ રીતે મસાલો જરૂરથી એડ કરજો જેથી કરીને ઊંધિયાનો ટેસ્ટ પણ વધે છે અને રસો પણ સરસ ગ્રેવી વાળો લાગે છે. તો આ રીતે હળવા હાથે મિક્સ કરી દઈશું. રીંગણ આપણા છૂંદાઈ ના જાય એ વાતનું ધ્યાન રાખવાનું. તો આ રીતે હળવા હાથે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આપણા રીંગણ સરસ રીતે ચડી ગયા છે અને મેથીના મુઠિયા પણ સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે ઊંધિયાને વધારે પકવવાની જરૂર નથી. હવે આપણે ઉપરથી મરચા એડ કરી દઈશું. આ રીતે મરચા એડ કર્યા બાદ આપણે એને 2 મિનિટ માટે ધીમા ગેસ ઉપર સિજવા દઈશું અને ત્યારબાદ આપણું ગરમા ગરમ ઊંધિયું બિલકુલ તૈયાર થઈ જશે. તો આ રીતે મરચાને લાસ્ટમાં જ એડ કરવાના છે નહીતર એ ઊંધિયામાં ફેડાઈ જશે અને મેસ થઈ જશે. તો આ રીતે 2 મિનિટ માટે થવા દઈશું અને ત્યારબાદ આપણું ગરમા ગરમ ઊંધિયું બિલકુલ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે. અત્યારે આ કુકરમાં તમને તેલ વધારે લાગશે. બાદમાં તમે ખુલ્લા વાસણમાં આ ઊંધિયાને લેશો તો તમને વધારે તેલ નહીં લાગે અને એકદમ સરસ આપણું ઊંધિયું બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ મરચાને સાઈડમાં કાઢી લઈશું અને જ્યારે તમે સર્વિંગ કરો ત્યારે ઉપરથી તમે આ મરચાને આપી શકો છો જેથી કરીને આપણે ઊંધિયું આપવામાં સરળતા રહે અને મરચા આપણા મેસ ન થઈ જાય આ રીતે. એટલા માટે આપણે મરચાને સાઈડમાં કાઢી લઈશું.
અને મેં બોલમાં આ રીતે કાઢી લીધું છે સો તમને મારી ઊંધિયાની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા વિડિયો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે તો સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને નવા વિડિયોની જાણકારી મળતી રહે